હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું તમારા માટે એક મસ્ત મજાની મીઠાઈ લઈને આવી છું અને એ છે કોકોનટ બાસુંદી. બાસુંદી આપણે મોટા ભાગે ઘરે નથી બનાવતા હોતા, બહારથી જ લાવતા હોય છે. પણ આજે આ કોપરાની બાસુંદી આપણે ઘરે બનાવીશું અને આ કોપરાની કોકોનટ બાસુંદી બનાવવી એટલી ઈઝી છે, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. અને હા, નાની નાની કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ તો તમે વિડીયો જોશો એટલે તમને ખબર જ પડી જવાનું છે. અને આની સાથેના કેટલાક વેરિએશન પણ હું તમને જણાવી દઉં કે અત્યારે તો આપણે કોકોનટ બાસુંદી બનાવી રહ્યા છીએ, પણ એના સિવાય જો તમને એની સાથે કોઈ ફ્લેવર બીજી એડ કરવી હોય તો તમે થોડી રોઝ પેટલ એટલે કે ગુલાબની પાંદડી ઉમેરી દો તો ગુલાબની ફ્લેવર આવી જશે. એના સિવાય પાનની કતરણ એટલે કે નાગરવેલના પાન છે એને ફ્રેશ ફ્લેવર તમે થોડા પ્રમાણમાં ઉમેરશો તો એ પણ બહુ જ સરસ લાગશે. અત્યારે આપણે કાજુનું કોમ્બિનેશન લઈ રહ્યા છીએ એટલે કે કાજુ કોકોનટ બાસુંદી કે શ્યુ કોકોનટ બાસુંદી લઈ રહ્યા છીએ અને આ કોમ્બિનેશન એકદમ અલ્ટી છે એટલે કે બહુ જ સરસ છે. આના જેવું કોમ્બિનેશન કોપરા સાથેનું કોઈ હોતું જ નથી અને આ કોમ્બિનેશનના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. આ બાસુંદી મને ખબર છે કે તમે ક્યારે પણ નહીં બનાવી હોય અને એક વખત તમે બનાવશો તો બીજી કોઈ પણ બાસુંદી નહીં બનાવો, આ જ બાસુંદી તમારા ઘરે ચોક્કસથી બનશે. તો ચાલો હવે આ બાસુંદી બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. કોપરાની બાસુંદી બનાવવા માટે સૌથી પહેલા આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે, જેમાં મેં લીલું કોપરું લીધું છે એટલે કે શ્રીફળ લીધેલું છે. લગભગ અડધી કાચલી મેં શ્રીફળ લીધું છે, એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. એની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. આ બાસુંદી એટલી સરસ લાગે છે ને કે તમે નોર્મલ બાસુંદી તો ઘણી બધી વાર ખાધી જ હશે, પણ આ બાસુંદી તમે એકવાર બનાવશો ને તો બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. અને એની સાથે લગભગ 4-5 કાજુ છે જેને મેં ટુકડા કરી લીધા છે એ પણ ઉમેરશું. એટલે કે કાજુ કોપરા બાસુંદી આપણે બનાવી રહ્યા છીએ અને એનો સ્વાદ બહુ જ સરસ આવવાનો છે. તો આપણે સૌથી પહેલાં પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે આને ક્રશ કરવાનું છે એટલે તમે આમને આમ તો ક્રશ કરી જ શકો છો, પણ જરૂર જણાય તો થોડું દૂધ એની અંદર તમે ઉમેરી શકો છો. હવે આપણે આને ક્રશ કરી લઈશું. જો પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આ પેસ્ટને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું. 1 ટીસ્પૂન ઘી લઈશું. 1 મિનિટ માટે શેકી લઈશું. અત્યારે શ્રાદ્ધનો તહેવાર ચાલી રહ્યા છે અને બધા આપણે ઘરમાં દૂધપાક છે, રબડી છે, બાસુંદી છે, આવી મીઠાઈ તો બનાવતા જ હોઈએ છીએ અને બધા જ ફેમિલી સાથે ઘરે જમતા હોઈએ છે. પણ જો તમે આ બાસુંદી બનાવશો તો કંઈક અલગ લાગશે અને એકદમ નવી લાગશે, કારણ કે અત્યાર સુધી તમે ક્યારેય આ બાસુંદી તો બનાવી જ નહીં હોય અને એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. એક રિચનેસ આવે છે, કારણ કે કોપરું આપણે ઉમેરી રહ્યા છીએ, કાજુ ઉમેરી રહ્યા છીએ, એટલે એની અંદરનું જે દૂધ છે એની જે સ્વીટનેસ છે એ પણ દૂધ સાથે ભળશે ત્યારે એનો એકદમ અલગ સ્વાદ આવશે. 1 મિનિટ માટે શેકી લેવાનું છે જેથી કરીને કોપરું છે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે. મેં પેસ્ટ બનાવતી વખતે એની અંદર લગભગ 1 ટેબલસ્પૂન દૂધ ઉમેર્યું હતું જેથી કરીને પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ જાય. પેસ્ટ સરસ શેકાઈ ગઈ છે. હવે એની અંદર આપણે દૂધ ઉમેરી લઈશું. અત્યારે મેં આ 500 ml દૂધ લીધેલું છે એટલે કે 500 ગ્રામ મેં દૂધ લીધું છે અને દૂધની અંદર મેં 1 ટેબલસ્પૂન મલાઈ ઉમેરેલી છે. હંમેશા જ્યારે પણ બાસુંદી, ખીર, દૂધપાક આવી કોઈ પણ વાનગી બનાવતા હોય ને ત્યારે તમે ફૂલ ફેટ દૂધનો યુઝ કરો અને જે મલાઈ હોય એટલે કે ઘરની મલાઈ હોય એને તમે એની અંદર ઉમેરો. તો જ્યારે તમે મલાઈ ઉમેરતા હો ત્યારે એને પહેલેથી જ બ્લેન્ડ કરી લેવાનું છે, એટલે કે બ્લેન્ડરથી દૂધ સાથે મલાઈને ચર્ન કરી લેવાની છે. એમ કરવાથી જે મલાઈનું ઘી છે ને એ છૂટું નહીં પડે અને દૂધ એકદમ સરસ થીક થઈ જશે. હવે તમારી પાસે જો મલાઈ હાજર ન હોય તો તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો અને મિલ્ક પાવડર હાજર ન હોય તો તમે એની અંદર થોડું ક્રીમ અથવા કન્ડેન્સ મિલ્ક પણ એની અંદર ઉમેરી શકો છો. જો કન્ડેન્સ મિલ્ક તમે ઉમેરશો
તો જે બાસુંદી છે એકદમ ઝડપથી ઘટ્ટ થઈ જશે અને બાસુંદી એકદમ ઝડપથી તૈયાર પણ થઈ જશે. હવે આ દૂધને આપણે ઉકળવા દઈશું. બાસુંદીને લગભગ 5-7 મિનિટ સુધી ઉકળવા દઈશું જેથી કરીને જે દૂધ છે એ થોડું ઘટ્ટ થઈ જાય. બાસુંદી સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો કે જે બાસુંદી છે એ સરસ ઘટ્ટ થઈ ગઈ છે, દેખાય છે ને તમને. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે કોપરાને જ્યારે પણ પીસે ને એની છાલ નથી કાઢી નાખવાની. આ રીતે બ્લેક ભલે દેખાતું હોય એના કારણે એની અંદર કોપરું છે એવી ખબર પડશે અને એનો કલર પણ બહુ જ સરસ લાગશે. એટલે ગુલાબી કલર કે ડાર્ક બ્રાઉન કલર જે દેખાય એ દેખાવા દેવાનું છે. તમને થશે કે આની અંદર આપણે ખાંડ તો ઉમેરી જ નહીં, પણ ખાંડ હવે ઉમેરવાની છે. આની અંદર આપણે લગભગ 1/2 કપ જેટલી ખાંડ ઉમેરી લઈશું. ખાંડ બહુ વધારે નથી ઉમેરવાની, કારણ કે કોપરાની જે મીઠાશ આવી છે અને કાજુની મીઠાશ છે અને દૂધની પણ મીઠાશ હોય, આ ત્રણેય મીઠાશની સાથે સાથે આપણે ખાંડ ઉમેરી રહ્યા છીએ. એટલે ખાંડ સાચવીને ઉમેરવાની છે. હવે એને લગભગ 2-3 મિનિટ માટે કૂક કરી લઈશું. અને ખાંડ પાછળથી ઉમેરવાનું બીજું રીઝન એ પણ છે કે કોપરાની સાથે જો તમે ખાંડ ઉમેરી દેશો ને તો કોપરું છે એ સરસ ચડશે નહીં, એટલે કે એ ચાવવામાં બહુ જ વધારે કડક લાગશે. અને જ્યારે આ રીતે તમે શેકી લો અને પછી દૂધ સાથે કોપરાને ઉકાળી લેશો ને તો કોપરું સરસ ચડી જશે અને ખાંડ પછી ઉમેરશો તો ખાંડનો સ્વાદ પણ આવશે અને કોપરું પણ ચડી જશે. 1-2 મિનિટ માટે આપણે ઉકાળી લેવાની છે, કારણ કે આમ તો ઓલરેડી આપણી બાસુંદી છે એકદમ સરસ થીક થઈ ગઈ છે. અત્યારે થીક છે અને ઠંડી કરશું એટલે હજી વધારે થીક થવાની છે. અત્યારે આપણે ગરમ ગરમ સાવ કરશું, પણ આને ઠંડી પણ બહુ જ સરસ લાગે છે. હવે એની અંદર બદામ પિસ્તાની કતરણ ઉમેરી લઈશું અને ફ્લેમ ઓફ કરી દઈશું. બસ જુઓ, બાસુંદી સરસ તૈયાર થઈ ગઈ છે. અને આવી બાસુંદી તમે જ્યારે જમણવારમાં સર્વ કરશો ત્યારે તમારી તો વાહ વાહ બોલાઈ જવાની છે. તો હવે આ બાસુંદીને આપણે સર્વ કરી લઈએ. કોપરાની બાસુંદી એટલે કે કોકોનટ બાસુંદી તૈયાર થઈ ગઈ છે, આપણે એને સર્વ કરી લઈએ. એકદમ મસ્ત ઘટ્ટ થઈ ગઈ છે બાસુંદી. જો તમે જોઈ શકો છો કે બાસુંદીનું જેવું ટેક્સચર હોય ને એવું સરસ ટેક્સચર આપણે મળી ગયું છે. અને આ બાસુંદી બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં. અને તમે કોઈ પણ ડિઝર્ટમાં પણ સર્વ કરી શકો છો. તમે આ બાસુંદીને ઠંડી પણ સર્વ કરી શકો છો અને ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો. દેખાય છે ને તમને કે કેટલી સરસ દેખાઈ રહી છે. અને ખાસ કરીને આ શ્રાદ્ધના પ્રસંગમાં તો તમે જ્યારે ઘરે બનાવશો ને ત્યારે ફેમિલી મેમ્બર્સ બધા ખુશખુશાલ થઈ જવાના છે અને જેને તમે શ્રાદ્ધ કરવાના છો એ પણ ખુશ થઈ જવાના છે, તમારા વડવાઓ પણ. હવે પિસ્તાની કતરણ આપણે છાંટી લઈશું. બદામની કતરણ મૂકી દઈશું. આ બાસુંદી સાથે ઇલાયચી પાવડર કે કેસર પાવડર કે એ સરસ નહીં લાગે. તમે એને આ જ રીતે સર્વ કરશો તો કોપરાની જે કોપરાનો જે સ્વાદ છે એ બહુ જ સરસ આવશે. એટલે બીજા કોઈ જ પણ તેજાના કે મસાલા ઉમેરવાની જરૂર નથી, ફક્ત આ જ રીતે બહુ જ સરસ લાગે છે. તો કોપરાની બાસુંદી તૈયાર થઈ ગઈ છે. આ બાસુંદી ચોક્કસથી તમારા ઘરે બનાવજો અને હા, મને ફીડબેક આપવાનું ન ભૂલજો, ફોટો પણ મોકલાવજો. બસ આવી જ નવી નવી વાનગીઓ સાથે ફરી આપણે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.